बाळ दोस्तों, हवे आपणे पाठने समजीए। अहा, बाळ दोस्तों, केम छो? मजामां छो ने? मने ओळखो छो के भूली गया? हूँ गुजरात नु राज्य पक्षी सुरखाब छू। बाळ दोस्तों, मारी साथे मारी पाखो पर सवार थईने तमारे दक्षिण गुजरात नो प्रवास करवो छे ने? चलो त्यारे तैयार थई जाओ। जो केवी खुशनुमा सवार छे, आपणे सागर कांठो नहीं छोड़िए हो। दरियो अहिया पोतानु भारे शिंगडो गुजरात मां भरावा फाफा मारे छे अने ऊंचे खंभात बाजू भोके छे। पण अही आ उभराट अने आ नदियोनो सागर संगम पणे भीमपुर, डुम्मस ने हजीरानी दीवा दांडी, सूर्यनी पुत्री तपती नदी, तापीनो मरोड़दार सागर संगम। बाळ दोस्तो, अही तो हेलिकॉप्टर होय तो जरा ऊंचे जईने ज जोवानी मजा आवे। अमदावाद मुंबई वच्चे दौड़ता अथवा भावनगर जता विमान माथी आ पड़खू भारे चित्रात्मक लागे छे। बाळ दोस्तो, हवे आपणे आगळ वात करिए। चलो त्यारे आपणे भीमपुर जईए। त्याना खारवा अने खलासी जग मशहूर छे। भलभला दरिया हच मचावे छे, अलग मलग गजावे छे। अही ज पेलो नॉर्वे गियेलो जगन कारातिया जई एने मदराते घोमरी गालता ससवाटा करता फूमता मरोड़ता दरिया ने देखेलो। मातानी आठमे नवरात्रि मा केड़े घुघरा बांधी घेरिया घूमता रहे छे अने एक वार भीमपुर जाजो रे घेरिया एवं गीत ललकार्या करे छे। श्रावण महीने भीमपुरिया हनुमान नो मेळो जोवा सूरत थी गेणिया बेल ने दौड़ावता सुरती लाला निकली पड़े छे। हजीरानी दीवा दंडी नी पण अनेक वातो छे, पण आपणे तो कुदरत जोवा निकल्या छीए। जो तापीनो आ संगम कितलो मनमोहक छे, आपणे एने कांठे कांठे सूरत जईए। एना लोल विलोल जोता जोता एज रस्ते परदेशीओ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા। બાળ દોસ્તો, જો આ એ જ સુરત શહેર છે જ્યાં ત્રણ પ્રખ્યાત નન્ના એટલે કે નર્મદ, નવલરામ અને નંદશંકર મહેતા વિશે કવિ મલબારી કહે છે તેમ મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી वादी गाड़ी लाड़ी मारते कीर्ती जिंदगी धुड़धानी। आगरेल मा भांगेलू लूटे लुटायलू सुननी मूरत सूरत आते शात जहाल कही रड़ियो हतो नर्मद तेज आ सूरत। आज रस्ते 1770 नी आसपास फिरंगियो आव्या। 1608 थी 1612 दरमियान अंग्रेजो आव्या। एनी पाछळ फलंदाओ आव्या अने बाकी हतुं ते 1642 मां ફરાસિયાઓએ પણ પોતાની કોઠી સુરતમાં સ્થાપી। હજી પણ એ ઇમારતો જોવા મળે છે। એ મહોમાહે લડ્યા, એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે। ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી। અરે બાળ દોસ્તો, શું તમે હતાશ થઈ ગયા? રાત આ નિરાશાના અંધકારમાં જ વિટળાઈને કાઢીશું। હોય એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે જ્યાં અકબરે પડાવ નાખ્યો હતો, જહાંગીર પણ આવ્યો હતો। ઔરંગઝેબ આ પારસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો। બાળ દોસ્તો, ચાલો ઉઠો ત્યારે સવાર પડી, ઉગતા સૂર્યને નમસ્કાર કરો। હવે આપણે નદી કાંઠે જ ઘૂમીશું, શહેર તો ઘણા જોયા અને જોઈશું।
પણ આબે રોનક તો હવે રહી નથી, એવું જોઈ જોઈ જીવ બળે છે। ચાલો હવે આપણે કતાર ગામને રસ્તે જઈએ, જ્યાં અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે, પણ રણિયામણો લાગે છે। પછી વરાછા, આગળ કામરેજ, માંડવી જેવા અતિ પ્રાચીન શહેરો જોવા માટે આપણે આગળ જઈશું તો હરિપુરા ગામ અને તેની પાસે બારડોલી ગામ આવે છે, જેના વિશે એક હિન્દી કવિ કહે છે, તેમ એ તો ભારતનું થર્મોપોલી કહેવાય। બસ અમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ, લખ્યું એટલે લખાઈ ગયું, એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું, એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612 થી 1616 દરમિયાન પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી, એમાં પરદેશીઓ જ લડી મુઆ હતા, આપણે બારણે પારકી લડાઈ। ત્યાર પછી તો ડચ, અંગ્રેજ, ફરાસિયા, વલંદા બધા જ લડ્યા હતા, અને અંગ્રેજોએ તો ખૂંટો બેસાડ્યો। ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર એ ત્રણ ગામોમાં જતા આવતા ધાઈબપુર એમ કહેવાયું છે, પણ આપણે ડભોલી ગામનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ। હા, અરે અરે બાળ દોસ્તો, જો અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો તો ડગલે અને પગલે એકાદ કઈ જૂનું ખંડિયેર આવ્યું, આવું તો સાંભળવા મળવાના જ। પણ બાળ દોસ્તો, આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ વળવા જવા માંગે છે એમ લાગે। બાળ દોસ્તો, હવે આપણે પૂર્વમાં સોનગઢની નજીક આવેલા જંગલમાં તો જઈએ જ, ભય તો નહીં લાગે ને? હા, ભય તો ખરો જ, પણ ચાલો આપણે તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાત પૂડાની હારમાળા દેખાવા માંડે ત્યાં સુધી જઈએ, જ્યાં જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ, અને હેડંબાવન પણ ઠેક ઠેકાણે આવ્યા જ કરશે। જુઓ, ધરમપુર પાસે હતા એવા જ અહીં સોનગઢની આજુબાજુ આવેલા ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે, વરપાડા, અમલપાડા, પણ આપણે તો ગામ મોહિની જઈશું। ભલે રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે જુઓ, સાત પુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે! ચાલો બાળ દોસ્તો, બસ હવે આપણે તો તોફાની નદી કેમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે, ત્યાંથી રાજપીપળાના ડુંગારોમાં પહોંચવું છે। તેલનો વિસ્તાર ધરતીની તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ વગેરે સૈકાઓ પહેલાની વાત છે। જુઓ, આ સામે દેખાઈ રહ્યો છે એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે, મજા તો આપણે ઉપર જઈશું ત્યારે જ આવશે। આ દેખાઈ રહી છે એ ભીલ રાજાઓની મહલાત, એ જ ડુંગરા, જરા અટપટો અહીંનો રસ્તો છે, અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ જોવા મળે છે। બાળ દોસ્તો, જરા જાળવીને ચાલજો, આ રહ્યો બાંધેલો દરવાજો તોતિંગ, ઘણો જૂનો લાગે છે, કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ જાણે આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથવી ગયું હોય એવું લાગે છે। બાળ દોસ્તો, ખુશીની વાત એ છે કે હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે। બાળ દોસ્તો, ચાલો આપણે જરા ઊંચે ચઢીએ, અહીં રસ્તો જરા બરાબર નથી, સવારે
પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો જાણે દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન લાગે છે. કોઈક જગ્યાએ ધોધ રૂપે તો કોઈક જગ્યાએ વિશાળ પટે તો કોઈક જગ્યાએ હરણફાળ ભરતા ગૌરવ ભર્યા છે. આમાં નર્મદા 950 કિલોમીટર નો કાંઠો અમરકંટક થી અહીં સુધી. માં તમે અમારે માટે શું શું નથી લાવ્યા. રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતોના શિર છત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસુયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ આપણે રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે કરશે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે, પણ હમણાં તો આપણે જ હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ પેલી બાજુ નીચે તો તેલના ઝરણા દેખાય છે, અને હવે તો એને કાઢવા માટે ધરતીના મો પણ બનાવાય છે. જેમ ગુપ્ત ગંગા કહેવાય, એમ આ પણ ગુપ્ત તેલધારા કહેવાય. ફિલસૂફો તો કહે છે કે મન તેલ ધારાવત રાખવું જોઈએ.